સવારે 7 વાગે કે મમ્મી હું ફી ભરવા જઉં છું, સાંજે પાછો આવું છું. હું તો સાંજની ટ્રેનમાં 7 વાગે રાહ જોઉં, ઘડિયાળ આવું જોઉં કે મારો દીકરો હમણે આવે. પછી તો હમણાં જોઉં કે મારો દીકરો હમણે આવી પપ્પા ફોન કરે, પપ્પા મને રેલવે સ્ટેશન લઈ જાઓ, કામ મારાથી એટલા દીકરાને ફોન કરે બોલું હું તમને લઈ જાઉં. ત્રેવીસ વર્ષના યુવક અક્ષર ચાવડાના માતાના આંસુ સુકાઈ નથી રહ્યા. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોમાં બોટાદના યુવાન અક્ષર પણ હતા. 19 જુલાઈની ગોજારી રાતે બનેલી આ ઘટનામાં બોટાદ જિલ્લાના 3 યુવાનોના જીવ ગયા. દીકરો મારો પિયા પણ પછી અમારે કઈ ચિંતા નથી, પપ્પા હાથમાં થઈ ગયા, કઈ કરે એવા નથી, કઈ કામ. મારા ભાઈનું એકનું એક સંતાન હતું. હવે ભાઈએ પેટે પાટા બાંધીને એને મોટો કર્યો. જ્યારે એને આશરો આવ્યો કે મારી પડખે ઊભો રહેવો ટેકો દે એવો થાય છે મારો દીકરો, ત્યારે આવા નબીરાઓ કે જે ધનવાન લોકો છે અને કંઈ માણસની કંઈ કિંમત નથી. એવો દીકરો તો અમને હવે મળવો મળશે નહીં. અમારો દીકરો તો રાજાના કુંવર જેવો હતો. એની ભાષા, એના શબ્દો અમારા કાનમાં હજી ગુંજે છે. રાતને દી અમને એવું થાય કે અક્ષર આવ્યો, આવશે, બોલશે, હમણાં કહેશે કાકી બહેણું ખોલો. હવે તો અમારા અક્ષરની રાહ જોવાની રહી. અમારે અક્ષર સાથે બોટાદના જ રોનક વિહલપરા અને 24 વર્ષીય કુનાલ કોડિયા પણ અકસ્માતનો ભોગ બની ગયા. બે ભાઈઓમાં કુનાલ પરિવારમાં નાના પુત્ર હતા. મારો મોટો બાબો કે એના હાથ પર ફેંકી ગયા કે બીજું કાંઈ નહીં થયું. તો મેં કીધું હા વધારે નહીં થવા ગયું ને. હાસ મને હાસુ કે હતા કે ના ના ફેંકીએ ફેક્સર થયું છે ને, આ ફેક્સર થયું. અમને રજા દેશે એટલે બપોર વી આવશે, બપોર વી આવશે તો ઉપાય દીકરીમાં તાર બીપી વધી જશે મારો છોકરો કે. તો પછી મારે બપોરે હમણાં દવા લઈ આવ્યો કે મમ્મી બીપી વધી જશે સાહેબ એમ દુખે છે. એ આવ્યા ને તાર મને ખબર પડી કે હા વહી ગયો. મને નથી ખબર કે બાપુ કે હું આ પરીક્ષામાં કે પાસ થઈ જઈશ તો કે હું લંડન જઈને કે નોકરી મળી જઈશ. મને મારા મમ્મી પપ્પાએ મને બહુ ભણાવી નોકરી ચડાવ્યો છે, હવે હું અમને કામ નહીં કરવા દઉં કે. પણ અમારે લાલચ મોટી હતી તો આ ભયંકર ભયાનક કાળ પેર થઈ જીવ લઈ લીધો. બીએસસી બીએડ કરીને કુનાલ આગળના અભ્યાસ માટે અમદાવાદમાં રહેતો હતો. પુત્રની આવી ચીર વિદાયથી પરિવારજનોનો આક્રોશ તેની ચરમસીમાએ છે. સાંઈને શું કરવાની, 4 લાખ રૂપિયા એટલે શું કહેવાય, સાંઈ આપે તેથી શું થયું. એકદમ એનો માયાળું, બધા સાથે હળી મળીને રહેતો હતો, કુટુંબ પરિવારમાં અને બધા લોકો જોડે રહેતો. અમે બે ભાઈઓ હતા, એક બેન છે. સહાયનો કોઈ મતલબ નથી આમાં. સહાય તો અત્યાર સુધી અમારા ભાઈને અમે ભણાયો ગણાયો હોય, અમારે ઘણી આશા હોય, તો સહાયથી કાંઈ આનું થવાનું નથી. 4 લાખ રૂપિયા તો શું થાય, એનાથી તો કાંઈ ભરે જવાનું નથી અમારો ખાડો. અમે એક વ્યક્તિ અમારા કુટુંબનો પરિવારનો મોભી સભ્ય ગુમાવ્યો.